ગુજરાતની સરહદે કાશ્મીર જેવી સ્થિતિ. નંદુરબાના નવાપુરામાં ભારે કરા પડવાથી બરફની ચાદર પથરાઈ, રસ્તાઓ બરફથી ઢકાઈ ગયા. કોંગ્રેસ આપવગર વિધાનસભામાં ધૂળેટી. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બીજેપી ધારાસભ્યોએ રંગોનો તહેવાર મનાવ્યો. ખેડૂતો જોરદાર આંસુએ રડે ત્યારે કોંગ્રેસ ઉત્સવમાં ન જોડાય, ચાવડા. સળગતા અંગારાઓ ચલાવવાની પ્રથા. સુરતના ઓલપાડમાં 80 વર્ષથી પ્રાચીન પરંપરા સાથે હોળીની ઉજવણી. ઉઘાડા પગે વૃદ્ધોથી લઈને બાળકો અંગારાઓ પર ચાલે છે. ઊંઘ લીધા વિના સતત ટેટુ ચિતર્યા. વડોદરાના ટેટુ આર્ટિસ્ટની અનોખી સિદ્ધિ. સતત 91 કલાક ટેટુ બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ બનાવ્યું. હજુ 2 દિવસ માવઠાની આગાહી. જસદણમાં જગતનો તાત લાચાર. 12 ગામોમાં કમોસમી વરસાદથી પાકમાં નુકસાની, ગુણવત્તા ઘટશે. ચાલુ વરસાદે હોળી પ્રગટાવવામાં આવી. 71 વર્ષથી પરંપરા મુજબ ગોંડલ મહાદેવપરા ગ્રુપ દ્વારા હોળી પ્રગટાવવામાં આવી. ગોલ્ડન ગ્રુપ દ્વારા ફૂલફાગ મહોત્સવ યોજવામાં આવ્યું. નેવું દિવસ માટે પરવાનો મોકૂફ. ખંભાત તાલુકાના નાના કલોદરા ખાતે પુરવઠા વિભાગની તપાસ. કલોદરા ગામે સસ્તા અનાજની દુકાનોનો પરવાનો મોકૂફ રાખવા આદેશ. હોળી સાથે પ્રકૃતિ પૂજા. આદિવાસી સમાજમાં હોળી એટલે પ્રકૃતિ પૂજા. માનવ જગત માટે વરદાનરૂપ પ્રકૃતિને પોખવાનો અવસર એટલે હોળી. ગધેડા સાથે ગામની પ્રદક્ષિણા. જૂનાગઢના ધંધુસરમાં હોળીના બીજા દિવસે નીકળે છે રાનું અનોખું સરઘસ. માનતા પૂર્ણ થઈ હોય તે જ વ્યક્તિ રા બની શકે છે. સિંહની લટારનો વિડીયો. જૂનાગઢના ભવનાથ જંગલમાં આવેલી શાશા હાબા પીરની દરગાહ પર 2 સિંહ જોવા મળ્યા. ત્રિદિવસીય ઉજવણીનું આયોજન. પાટડીના વરણી ધર્મધામ ખાતે 3 દિવસ સુધી ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણી. નિત્ય મહાભિષેક દરરોજ સવારે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી રહેશે. 12 ખેડૂતોને નુકસાન. વલસાડ જિલ્લામાં માવઠાને લઈને 50% કેરીનો પાક નિષ્ફળ જવાની ભીતિ. ખેડૂતો યોગ્ય વળતરની સરકાર પાસે કરી રહ્યા છે માંગ. ભાજપનું રાહુલ પર નિશાન. રવિશંકર પ્રસાદે કહ્યું, દેશ તમને વારંવાર હરાવે છે તો તેનો ગુસ્સો વિદેશ જઈને ઓકો નહીં. ખડગે સોનિયાને પણ કર્યા સવાલ. ખનિજ ચોરી કરતા તત્વો પર તવાય. અમરેલી ખાણ ખનિજ વિભાગે ડ્રોનની મદદથી તપાસ હાથ ધરી. થી ગેરકાયદેસર રેતીનું વહન કરતા વાહન ઝડપી પાડ્યા. તૈયારીઓ અંતિમ તબક્કામાં. રાજકોટમાં ધોરણ 10-12ની પરીક્ષા માટે સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લાની સ્ટેશનરી કિટ પહોંચી. રાત સુધીમાં પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમમાં સીલ. જાડીમાં આગ ફેલાય. ભચાઉના કબરાઓ પાસે રાત્રિએ બાવળની જાડીમાં આગ ભભૂકી. ફાયર વિભાગે માંડ કાબુ મેળવ્યો. ખેડૂતોની ચિંતા વધી. કમોસમી વરસાદથી અનેક પાક બગડવાની ભીતિ. ખેડૂતોને ઓછા ભાવે વેચાણ કરવું પડશે. સાબરકાંઠામાં રવિ પાકનું 1.44 લાખ હેક્ટરમાં વાવેતર. સાળંગપુર ધામમાં રંગોત્સવ. સાળંગપુર મંદિર ખાતે આજે ભવ્ય રંગોત્સવ કાર્યક્રમ યોજવાયો. 25,000 કિલો કલર સાથે હરિભક્તોએ દાદાના દરબારમાં ધૂળેટી રમી. નિયમ ઉલ્લંઘન કરતા દંડ ફટકાર્યો. વેરાવળના મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકના આયોગે રૂપિયા 15,000 નું દંડ ફટકાર્યું. અરજદારોએ 2 વર્ષથી માહિતી ન આપતા કાર્યવાહી.
ભૈરવનાથની અનોખી હોળી કાલ ભૈરવના દર્શનાર્થે લાઈનો લાગી 350 વર્ષ જૂની પરંપરાથી હોળી ઉજવાય છે. સંતાન પ્રાપ્તિ માટે અનેક માતા પિતા આવે છે. ખેડૂતોના વ્યાપક પ્રમાણમાં વાવેલા પાકમાં નુકસાન. અરવલ્લીમાં ખાબકેલા કમોસમી વરસાદથી ઘઉં, ચણા અને મકાઈના પાકને નુકસાની. ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરી. પાગણી પૂનમ ડાકોર રણછોડમય બન્યું. મંગળા આરતીના સમયે ભક્તોનો સેલાબ ઉમટ્યો. દર્શન કરી ધન્યતા અનુભવી. બટાટાના સહાય પેકેજથી કહી ખુશી કહી ગમ. ડીસાના ખેડૂતો નારાજ તો વેપારીઓ ખુશ. ખેતરોમાં સર્વે કરી નુકસાનીની પૂરી સહાય કરવા માંગ. એસટી બસમાં બાળકીનો જન્મ. ગાંધીધામથી દાહોદ જઈ રહેલી મહિલાને બસમાં જ પ્રસૂતિ થઈ. ડ્રાઈવરે બસ તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડી. વિશ્વ હિન્દુ પરિષદની ચીમકી. અંબાજી મંદિરમાં મોહનથાળ ફરીથી ચાલુ કરવા આવેદન પત્ર પાઠવ્યું. કાલ સાંજ સુધીમાં પ્રસાદ નહીં ચાલુ થાય તો આંદોલનની ચીમકી ઉગારી.